નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 7. તો મિત્રો, આપણે પૂરક વાચનનું બીજું ચેપ્ટર ફાટેલી નોટ જગદીશ ત્રિવેદી લેખિત જે છે હાસ્યલેખ એ જોતા હતા. બરાબર, તો કેવી રીતે લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ રિક્ષાવાળો આપી દે છે, ગાડી ટ્રેન પકડવાની ઉતાવળમાં લેખક હોય છે ત્યારે, અને લેખક છે એ પછી એ 5ની ફાટેલી નોટ છે એને વટાવવાના પ્રયાસો કરે છે. તો એ શીર્ષક છે આપણું, પાઠનું નામ જ છે ફાટેલી નોટ. તો ચાલો પેજ નંબર 72 અને 73 ઉપર આપણે એ ચેપ્ટર જોયું. છેલ્લે લેખક છે એ ઓલો ડાળવાળો ભાઈ આવે છે, બરાબર, એની પાસે મસાલાવાળા એના હાથ હોય છે ને એને એક નોટ નવી આપે છે ને એક જૂની આપે છે. તો ઓલો કહે છે કે બોસ બીજી નોટ આપો. મેં કહ્યું કેમ ભાઈ, આ નોટ સાચી નથી. તો આગળ જોઈએ, એણે કહ્યું કે સાચી છે પણ સાચી નથી, ફાટેલી છે. એટલે મસાલાવાળો ડાળવાળો હતો એને એમ કીધું કે આ નોટ સાચી તો છે જ કે પણ સાચી નથી કે ફાટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી, મેં નિર્થક દલીલ કરી. લેખક કે મેં લીધી ત્યારે ફાટેલી જ હતી કે મેં એક એની સામે દલીલ કરી, નિર્થક એમ અર્થ વગરની, નિર્થક એટલે જેનો કોઈ અર્થ નથી એવું. તમારે ન લેવી જોઈએ, ધંધાનો ટાઈમ ખરાબ કરો, માં બીજી નોટ આપો, એણે ખીજાઈને કહ્યું. હવે ડારવાળાએ કીધું કે તમારે ન લેવી જોઈએ ને, કે મારો થોડો પ્રશ્ન આવે, ધંધાનો ટાઈમ ખરાબ કરો માં કે બીજી નોટ આપો, એ ખીજાઈ ગયો. આગળ જોઈએ, અંતે મારે બીજી નોટ આપવી પડી. હવે અંતે લેખક ઓલી 5ની નોટ તો ન જાયેલી ફાટેલી, બીજી નોટ કે આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી. હવે પેલા લેખકે 5 ઓલા બૂટ પાલીસવાળાને કીધું, એને ન લીધું, બરાબર. પછી આજે ડાળવાળાએ પણ નોટ ન લીધી. હવે આગળ જોઈએ, આગળ લેખક શું શું પ્રયાસ કરે છે એ નોટને વટાવવાના. હવે કે જેમ જેમ ગાડી આગળ વધતી હતી એમ એમ મારી ચિંતા પણ વધતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આવ્યું. જોકે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું, અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. કે રાત્રે 10:15 વાગે અમદાવાદ આવ્યું એમ કીધું. પછી પાછું કીધું કે અમદાવાદ તો હતું ત્યાં જ હતું પણ અમારી ટ્રેન કે અમદાવાદ પહોંચી ગઈ. લેખક છે સુરેન્દ્રનગરથી બેઠા હતા તો રાત્રે 10:15 વાગે અમદાવાદ પહોંચી ગયા. કાલુપુર રેલવે સ્ટેશને ઘણા સ્ટોલ છે, બરાબર. રેલવેનું સ્ટેશન હોય, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન, આ દુકાનના સ્ટોલ હોય ને ઘણા બધા, એમ આ કાલુપુર રેલવે સ્ટેશન છે. અહીંયા એમ કે લેખકે ઘણા બધા સ્ટોલ છે. પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. એટલે કે પૈડાવાળા જે રેકડી જેવા ફરતા સ્ટોલ છે અને ફેરિયાઓ પણ પુષ્કળ છે, કે માથે સામાન લઈને બધું વેચતા હોય. મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. હવે જો લેખક કેવું મેં હાસ્ય કરે છે કે મેં પ્લેટફોર્મ ઉપર ઉતરી કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. લેખકને એમ હતું કે ચશ્માવાળો કોઈ વેપારી હોય ને તેને હું જે નહીં તો હું એને નોટ પકડાવી દઉં કે મેં એને ચશ્મા ચડાવ્યા જોવા માટે, કે કોઈ ચશ્માવાળો વેપારી છે ઓલા સ્ટોલમાં. જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે, કે જો તમે સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે છે. લેખકને ગમે એમ કરીને ઓલી નોટ વટાવી હતી એમ. એટલે મને પ્લેટફોર્મના છેડે ભજિયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. હવે પ્લેટફોર્મના છેલ્લે એમ કે ભજિયાની એક લારી હતી, એને ચશ્મા હતા એ ભજિયાની લારીવાળાને. લેખકને એમ થયું કે આને ચશ્મા છે ને, એટલે આને નોટ બહુ દેખાશે ને, આને હું પધરાવી દઈશ. એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. હા, સોડાની બાટલીનું તળિયું એકદમ જાડા કાચનું હોય એવા એમ કે એના ચશ્મા હતા. બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જ જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી. હા, બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં પણ એકદમ નાની દેખાતી હતી, કાચ જ એવડા મોટા હતા. આ ત્રીજો ઘા ખાલી નહીં છે એવી આશાથી મેં 5 રૂપિયાના ભજીયા જોખાવ્યા. કે હવે મારો આ ત્રીજો ઘા હતો ને, પહેલાં ઓલો બૂટ પોલીસવાળો, પછી ઓલી ડાળવાળો, અને હવે આ ભજીયાની લારીવાળો ચશ્માવાળો, બરાબર, એવી આશાથી કે મેં 5ના ભજીયા જોખાવ્યા, કે આને તો હું ગમે એમ કરીને નોટ આપી જ દઈશ. આગળ જોઈએ, એણે વારંવાર તળવાથી પીડામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી. હવે એ કે વારંવાર ભજીયા બનાવી લીધા પછી તળે રાખીને ગરમ ગરમ રહે, એટલે તો કે પીડામાંથી મરૂન થઈ ગયા હતા એવા ભાજી એવા વાસી ભજીયા આપ્યા, અને ભજીયાના પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ કે મને આપી. મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. કે ઓલો મારા માટે બોજ બની હતી એવી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. એણે નોટની બંને સળ ખોલી એક જ નોટને 2 હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેંસલો સંભળાવ્યો કે કાકા આ નોટ નહીં ચાલે. હવે એને શું કર્યું કે લેખકે મેં 2 વાર નોટને વાયરી, એને નોટની બંને સળ વાયરી હતી, ગળી ખોલી નાખી અને નોટને 2 હાથેથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એમ કે એના ચશ્માના કાચને અડી જાય
એટલી નજીકથી જોઈને ફેંસલો સંભળાઈ દીધો, એને પણ દેખાઈ ગયો કે કાકા આ નોટ નહીં ચાલે. બરાબર, આ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો. કાયમ અમદાવાદથી મેન એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં જાગતો હતો. હવે આ 3 જગ્યાએ તો નિષ્ફળ થયા. પછી લેખકે મેં આણંદમાં દૂધ પીધું. લેખકને તો મુંબઈ જવાનું હતું. જેમ જેમ ગામ ગામ આવતા ગયા એમ એમ એ પ્રયાસ કરતા ગયા. આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો. સુરતની ઘાણી વખણે ને એમ. કાયમ અમદાવાદથી કે મેલ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં. હવે લેખકે હું સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચું ત્યાં સુધી જાગતો હોઉં, પછી અમદાવાદથી ટ્રેન ઉપડે મેલ, બરાબર, એટલે હું ઊંઘી જતો. પણ આજે હું રાતના 2:30 વાગવા છતાં જાગતો હતો આ નોટની રામાયણમાં. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોઠ નિસાર્યો. જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેસ્ટ બાય ઉપર કરવાનો સંકલ્પ કર્યો. હવે લેખક કહે છે કે બોર્ડમાં એકવાર ફેલ થયો હોય વખતે વારંવાર નાપાસ થતું હોય એવો ઠોઠ નિશાળ્યો હોય, વારે વારે પરીક્ષા આપવાનું નક્કી કરે ને એમ કે જેમ છેલ્લી વખત એમ કે પરીક્ષા આપું, એમ મેં છેલ્લો એમ કે નોટનો અંતિમ પ્રયોગ વલસાડ આવ્યું ને વલસાડમાં ચીકુ વેચતી બાય ઉપર કરવાનો એમ કે પ્રયાસ કર્યો. તો આટલા આટલા એમ કે લેખકે પ્રયાસ કર્યા, પણ એમ કે એકેયમાં એની કારી ફાઈવી નહીં. હવે આગળ જોઈએ આગળ શું કરે છે. ચાલો આગળ પેજ નંબર 74 ઉપર જ. મેં રાત્રે 4:10 રૂપિયાના ચીકુ લીધા. હવે 4 વાગી ગઈ કે હું દરરોજ સૂંઘી જતો, એના બદલે મેં 4:10 રૂપિયાના ચીકુ લીધા. એને કાગળની હોળી જેવા પરિકામાં 7 ચીકુ આપ્યા. કાગળની હોળી જેવું પરિકું બાંધ્યું અને એને એમાં 7 ચીકુ આપ્યા. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. હવે લેખકે કે મેં એને 1 5 રૂપિયાનો સિક્કો આપ્યો અને ઓઈ ફાટેલી નોટ આપી. ચીકુવાળી અડધી ઊંઘમાં હતી. હવે રાતના 4 વાગ્યા હતા, ઊંઘમાં જોઈને ચીકુવાળી અડધી ઊંઘમાં હતી, છતાં ફાટેલી નોટ જોઈને બોલી કે યહ નહીં ચલેગી, દૂસરી નોટ દીજે. ભાઈ ઊંઘમાં હતી તોય કે બોલી ફાટેલી નોટ જોઈને કે યહ નહીં ચલેગી, દૂસરી નોટ દીજીએ. 5 રૂપિયા માટે 1,00,000 રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા જ છે. હવે કે હું આ 5 રૂપિયા માટે હું 1,00,000 રૂપિયાનો માણસ એમ કે જૂઠું બોલ્યો કે હું મારી પાસે 10 જ રૂપિયા છે એમ કે મારે ખોટું બોલવું પડ્યું. કેવા કેવા જુઓ પ્રયાસો કર્યા લેખકે. એટલે એણે કાગળની હોળીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા. હોળી બાએ શું કર્યું, 10 રૂપિયાને બદલે 5 રૂપિયાના ચીકુ દીધા અને 4 ચીકુ એને પાછા લઈ લીધા. મને 3 ચીકુ અને મારી ફાટેલી નોટ આપીને ચાલતી થઈ ગઈ. 3 ચીકુ આપ્યા 5 રૂપિયાના અને ઓલી ફાટેલી નોટ પાછી આપી દીધી અને એ ચાલતી થઈ ગઈ, પણ એને નોટ તો લીધી જ નહીં. સામા છેડે ઉભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું ઓસિયારા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. હવે સામા છેડે ઉભેલો જે બેટ્સમેન બેટ્સ ક્રિકેટ રમતા હોય તો 2 જણા હોય ને, એક ઓલી કા ઓલાના, બરાબર, તો એમ કે એનો સાથી 2 જણા મેદાન ઉપર ઉતરે, કેમ કે સામેનો ઓલો સાથી ખેલાડી આઉટ થયો એને જોતો જોઈ રહે એમ હું કે ઓસિયારા મોઢે પેલી ચીકુવાળી બાઈ હતી એને જોતો એમ કે જોઈ રહ્યો એમ. હવે એમ કે આટલા આટલા પ્રયત્નો કર્યા પણ કંઈ થયું નહીં. હવે આગળ વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો. હવે વલસાડે વયું ગયું હતું, મુંબઈ આવવામાં એમ કે થોડીક વાર હતી એમ, દિવસ 4 તો વાગી જ ગયા હતા, 2-3 કલાકમાં મુંબઈ આવી જતા. હવે વલસાડથી ટ્રેન ઉપડી પછી કે મેં પેન અને કાગળ લઈને હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. એ કે 5 રૂપિયાને વટાવવામાં મારા સાચા 55 રૂપિયા વપરાઈ ગયા હતા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘરો જમાઈ જ હતા, તો એ કે મારા જે ખોટા 5 રૂપિયા હતા, જે ઓલી ફાટેલી નોટ હતી ખોટી જ કહેવાય ને, એ તો ઘર જમા એમ કે હતા જ, પડ્યા હતા, એ તો કંઈ વટાવવાની જ નહીં, બીજા 55 રૂપિયા એમ કે વપરાઈ ગયા. મેં 55 રૂપિયા બગાડ્યા, બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને પેટ બગાડ્યું. એ કે મેં 55 રૂપિયા બગાડ્યા, બહારનું ખાવાની મને ટેવ નહોતી. લેખક કોઈ ટ્રેનમાં જમતા ખાતા નહોતા બીજું કાંઈ, રાત ઘરેથી જમીને જ આવે, તો બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને કે મારું પેટય બગાડ્યું, આ ન ખાવાનું ખાધું, આખી રાત જાગીને ઊંઘ બગાડી. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવું તેવું નક્કી કરીને હું પરોઢે 5 વાગે આડા પડખે થયો. હવે એ કે લેખકે મેં નક્કી કર્યું કે હવે આ નોટ ક્યાંય હાલશે નહીં, એટલે મેં આટલું કર્યું, 55 રૂપિયા બગાડ્યા, બહારનું ખાવાનું ટેવ નહોતી તોય બહારનું ખાધું ને મારું પેટ બગાડ્યું, આખી રાત જાગીને મારી ઊંઘ બગાડી, અને તો હવે તોય કે નોટ ન ગઈ, એટલે મેં એવું નક્કી કર્યું કે કાલ સવારે મુંબઈ પહોંચી
અને આ ફાટેલી નોટ છે એ ભિખારીને આપી દેવું તેવું નક્કી કરી ને હું પરોઢે 5 વાગે આડા પડખે થયો. હવે લેખક કહે છે કે હું 5 વાગે એમ કે આડા પડખે થયો એટલે કે હું સૂતો. બરાબર, તો આટલા આટલા એને પ્રયાસ કર્યા પણ એમાં કાંઈ નોટ છે એ વટાવી શક્યા નહીં. આગળ જોઈએ પેજ નંબર 74 ઉપર. હવે આટલું આટલું એમ કે લેખકે વિચારીને પછી સૂઈ ગયા કે ભિખારીને આપી દઈશ. હવે આગળ, હું સવારે 7:45 મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યો. હવે 8:15 મુંબઈ પહોંચું તો ત્યાં પહોંચી ગયા અને મુંબઈનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન જે છે ત્યાં એમ કે ઉતર્યો. ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે થૂઠો એક ભિક્ષુક બેઠો હતો. બે હાથે થૂઠો જેના બે હાથ નહોતા એવો એક ભિક્ષુક ભિખારી બેઠો હતો. મેં પનોતી જેવી પાટની નોત એના પાથરણામાં મૂકીને ચાલતી પકડી છે. મારે પનોતી આવી ગઈ હતી બરાબર, એવી એમ કે લેખકે 5ની નોટ એના પાથરણું પાથરું તેમાં મૂકીને હું ચાલતી પકડી. મેં હું ચાલવા જ માંડ્યો. હું મુક્તિનો આનંદ માણું તે પહેલાં જ પાછળથી અવાજ આવ્યો કે શેઠ યહ ફટી નોટ નહીં ચલેગી. પેલા ભિખારીએ ના પાડી દીધી બરાબર ને લેવામાં કે શેઠ યહ ફટી નોટ નહીં ચલેગી. મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ માર્ગ આપે તો જીવતા સમય જવાની ઈચ્છા થઈ. બરાબર, લેખકે હું મુક્તિનો આનંદ માણું કે હાઈસી નોટ મારી પાસેથી ગઈ, હું એની નોટમાંથી મુક્ત થઈ ગયો. એ પહેલાં તો ઓલા ભિક્ષુકે મને પાછળથી અવાજ આવ્યો કે શેઠ યહ નોટ નહીં ચલેગી. મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈ અને લેખકે મને એવું થઈ ગયું કે મુંબઈનું પ્લેટફોર્મ જો મને માર્ગ આપે ને તો હું જીવતા સમય જવા એની મારી ઈચ્છા થઈ ગઈ એમ કે ભિક્ષુકે પણ ના પાડી. ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાટી લાચારી જોઈને મારે ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી. હવે કે એક તો એના કપાયેલા હાથ હતા અને એની આંખોમાં લાચારી હતી જોઈને મારી ઓલી ફાટેલી નોટને પાછી લઈ લીધી અને બીજી એને નવી નોટ આપવી પડી કેમ કે મને એની કેમ કે દયા આવી ગઈ એટલા માટે. આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા. હવે લેખકે મારા નાહકના એટલે કે ખોટે ખોટા 60 રૂપિયા વપરાઈ ગયા 5 રૂપિયાની નોટ માટેથી, જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું. કે લેખકે મેં એવું નક્કી કર્યું કે 60 રૂપિયા વપરાઈ ગયા છે ખોટે ખોટા બરાબર, આચરકુચર ખાવામાં નાન તેન બરાબર, એટલે કે હું રેલવે સ્ટેશનથી જ્યાં હોટલે મારે રોકાવાનું છે ત્યાં સુધી હું ચાલીને જઈશ એવું મેં નક્કી કર્યું, જેથી ટેક્સી ભાડાના 20 રૂપિયા બચાવી શકાય. કે જેથી ટેક્સી કરું તો 20 રૂપિયા આમ બચાવી શકાય કેમ કે 60 રૂપિયા તો ખોટે ખોટા વપરાઈ જ ગયા છે, એટલે હું ચાલીને જવા માંડ્યો. મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યું છું. હવે કે હું એવું માની લઈશ લેખકે કે હું જાણે મોર્નિંગ વોકમાં એમ કે નીકળ્યું છું, સવાર સવારમાં ચાલવા માટે નીકળ્યું છું. મોર્નિંગ એટલે સવાર, વોક એટલે ચાલવું, સવારમાં ચાલવું એમ. હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો. હવે જ્યાં લેખકને રહેવાનું હતું એ બોમ્બે સેન્ટ્રલ એટલે કે રેલવે સ્ટેશનથી એમ કે હું પ્રાર્થના સમાજે જતો હતો. ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું. ફૂટપાથ ઉપર ચાલતા જતા હતા ત્યાં એક નાનકડું એવું મંદિર આવ્યું. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થયો. હવે તરત પાછો ઓલો ટ્યુબલાઇટ થયો એટલે કે ઓલો વિચાર ઝપકો 5ની નોટનો. મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવીને પછી એકદમ ચાલતી પકડી. કે મેં તરત ઓલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢીને કોઈ જોઈતું નથી એની ખાતરી કરીને મંદિરમાં એમ કે એ નોટને પધરાવી દીધી અને ચાલતી પકડી. ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું કે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો. હવે જો ફાટેલી નોટને કોઈ એનો સાચવી તો થઈ ભગવાનને તો સાચવ્યું ને, એટલે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું લેખક કે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો એમ. એટલે નોટને અંતે ભગવાનને જ સાચવી ને એમ, કોઈ માણસોએ તો ન લીધી, ફેરિયાવાળાએ તો ન લીધી, પણ ભગવાને એ નોટના ધણી થયા એમ કે એ નોટ ભગવાને સાચવી. તો મિત્રો મજા આવી ને આ પાઠમાં, હાસ્ય કથામાં કેવી કેવી રીતે લેખક છે એ એમ કે આ નોટને વટાવવાની એમ કે કરે છે પ્રયત્નો, પણ એ બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે, છેલ્લે મંદિરમાં એ નોટ એમ કે મૂકવી પડીએ છે એમ. તો ચાલો, તમારે હોમવર્કમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખવાના છે. ફરી મળીશું આગળના લેક્ચરમાં. અસ્તુ, જય હિન્દ.